રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામ પાસે આવેલ ટોલનાકા પ્રશ્ને બે વર્ષ જેવા સમયથી અવારનવાર આંદોલનો ચક્કાજામ આવેદનપત્રો આપવામાં આવ્યા હતા ટોલનાકાના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા ન હતા જેના અનુસંધાને ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ઉપલેટાના વિશ્રામ ગૃહ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ તેમજ ધારાસભ્ય દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યા હતા હાલમાં છેલ્લા બે માસથી ટોલ નાકાનો કોન્ટ્રાક્ટ નવી કંપનીએ સંભાળેલ હોય તેમના મેનેજમેન્ટ વતી આવેલ મેહુલભાઈ ચંદ્રવાડિયાએ પોતાનું પ્રવચન શરૂ કરતા પોતાના પૂર્વવત આયોજન મુજબ ધારાસભ્ય કે જેમણે પ્રજાને પડતી તકલીફો વિશે વચન આપ્યું હતું છતાં મીટિંગ પડતી મૂકીને ચાલતી પકડી હતી જેને લોકો દ્વારા રોષ સાથે રોકવામાં આવ્યા હતા છતાં પણ ટોલ નાકાના પ્રતિનિધિને પૂરા સંભાળ્યા વગર ચાલતી પકડી હતી જેથી જનતામાં તેમના આવા વર્તનથી શંકા કુશંકાઓ થઈ રહી હતી ટોલ નાકાના પ્રતિનિધિએ બાહેંધરી આપી હતી કે આ અંગે યોગ્ય કરવા અને બધા આગેવાનો સાથે એ પણ જોડાઈ અને ઘટતું કરવા પૂરા પ્રયત્નો કરશે એવી બાહેંધરી આપી હતી તેમજ આ નાકુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ન મળવાથી છેલ્લા બે માસથી પરત મેળવવા હવા ત્યાં માતા લોકો દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવા બબાલ કરવામાં આવી હતી એવું મેહુલભાઈએ જણાવ્યું હતું અચાનક બનેલા બનાવની હાજર પોલીસ દ્વારા વચ્ચે પડી માઇક બંધ કરાવી એ મિટિંગને પૂરી થયેલી જાહેર કરાવી હતી જેથી ટોલ નાકાના પ્રતિનિધિ દ્વારા પ્રશ્નનો સ્થળ પર જ નિકાલ કરવાનો નિર્ણય વિલંબમાં પડ્યો હતો આ મીટિંગમાં છેલ્લા બે વર્ષથી ટોલ નાકુ ચલાવી રહેલા લોકો દ્વારા બોલ કરતા વાતાવરણ ગરમાયું હતું જેથી કોઈ નિર્ણય ન આવતા અંગે સાત સભ્યોની કમિટી બનાવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે આ મીટિંગમાં ધારાસભ્ય નગરપાલિકા પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ચેમ્બરના પ્રમુખ તેમજ સભ્યો હોદ્દેદારો વેપારીઓ राजकीय પક્ષના આગેવાનો સુદrai સભ્યો તેમજ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય દિનેશ ચંદ્રવાડિયા ઉપલેટા ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજ રોજ સર્કિટ હાઉસ ખાતે ચેમ્બર ઓફ કોમર દ્વારા દુમિયાની ટોલ નાકા બાબતની જે મિટિંગ બોલાવવામાં આવી હતી એમાં હું હાજર હતો અને સંસ્થાના હાજર હતા એના સં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઈ ઘેરોડા અને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને ટોલ નાકાના જે સિક્યુરિટીના જે મેહુલભાઈ ચંદ્રડીયા છે એને પણ અમે રજૂઆત કરી અને એને આ બધી જે ટોલ જે ભરવો પડે છે ઉપલેટાની જનતાને તો એને બાબતની રજૂઆત કરી છે તો એણે એમને એવું પણ કીધેલું છે કે આ તમારી બાબત છે હું ઉપર લેવલે જાણ કરીશ અને ઉપલેટાને વધારે વધારે કેમ લાભ થાય અને વધારે વધારે કેમ ફાયદો થાય અને ટોલ ફ્રી થાય તો પણ મને કંઈ વાંધો નથી એવી એણે મારી સંતોષકારક વાત સાંભળી છે આજ રોજ ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા સર્કિટ હાઉસે ટોલ નાકા બાબતે એક મિટિંગ બોલાવવામાં આવેલ આ મિટિંગમાં ઉપલેટા શહેરના તમામ વેપારીઓ સામાજિક આગેવાનો સમાજના આગેવાનો જાહેર સંસ્થાના આગેવાનોને આમંત્રણ આપવામાં આવેલ બહોળી સંખ્યામાં સર્કિટ હાઉસે મિટિંગમાં તમામ ઉપસ્થિત રહે રહેલ ટોલ નાકા બાબતે આગળ ઉપર શું કરવું એના માટે કમિટી બનાવવાની રચના પણ કરવામાં આવેલ ત્યારબાદ જુદા જુદા વક્તાઓએ પોતાના મંતવ્ય રજૂ કરેલ ટોલ નાકા બાબતે જે અસહ્ય ભાવ વધારો લેવામાં આવે છે તેના માટે મેનેજમેન્ટ તરફથી કોઈ ઉપસ્થિત રહેલ નહીં પણ તેમના સિક્યુરિટીના ચાર્જ મારા મેહુલભાઈ હાજર રહી મેહુલભાઈએ સંતોષકારક બધાને જવાબ આપેલ આ કાર્યવાહી સંપૂર્ણપણે સફળ થયેલ છે અને ધારાસભ્યએ મિટિંગ બોલાવેલ નહોતી ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સે જ આ મિટિંગ બોલાવેલી હતી ધારાસભ્યને આમંત્રણ આપેલ હતું પણ અનિવાર્ય સંજોગે ધારાસભ્યએ કીધું કે મારે બાર બીજા પ્રોગ્રામમાં જવાનું હોવાથી તે અધૂરી મિટિંગ પૂરી કર્યા વગર ચાલ્યા ગયા હતા પણ આ એક શોભજનક બાબત છે હવે આગળની કાર્યવાહી શું કરવી એના માટે કમિટી જે નિર્ણય લેશે એના ઉપર આગળ કાર્યવાહી થશે આજરોજ ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને તમામ શહેરના વેપારી દ્વારા આજે મિટિંગ બોલાવવામાં આવી હતી કે ટોલનાકું ઉપલેટામાં કેમ ફ્રી ના હોવું જોઈએ જેને લઈને આજે ઉપલેટાના ટોલનાકાના એક મેનેજમેન્ટ તરીકે હું અહીંયા હાજર હતો ત્યારે આ વાતને અમે ખૂબ સહકાર આપવા માટે કેવી રીતે કામ આવી શકીએ એવી જ એક વાતને લઈને અમે પણ એની હારે છીએ કે કેવી રીતે ઉપલેટા ફ્રી થવું જોઈએ કારણ કે ઉપલેટા મારી જન્મભૂમિ પણ છે અને મારી કર્મભૂમિ પણ છે જે ટોલનાકું કદાચ મારા ગામને ફ્રી ના થાય કેવી રીતે એની રજૂઆત કરવી અમારે કે કેના માટે અમારે મેનેજમેન્ટમાં ક્યાં પણ જવું પડશે ત્યાં ટોલનાકા દ્વારા પ્રતિનિધિ તરીકે અમે હાજર રહીશું અને ગામના તમામ આગેવાનો કોઈ રાજકીય મુદ્દાને રાજકીય પાર્ટીને ઓળા બાદમાં રાખી અને એક સામાજિક કામને આગળ રાખવા માટે બધાને અમે એક અપીલ કરી છે કે તમે બધા હારે રહેજો કોઈ રાજકીય મુદ્દો ના બને અને આ ગામનો પ્રશ્ન સુખદ રીતે અંત આવે ને ગામને ટોલ નાકું ફ્રી થાય એવી એક મારી અંદરથી લાગણી છે અને વધુમાં વધુ આમાં આગેવાનો અને વેપારીઓ જોડાય એવી મારી વિનંતી